મારા જે પોતે જે જ્ઞાન કર્યું છે એ પોતે વર્ત્યા અને આપણને શીખવાડ્યું. તો મૂંઝવણ વિક્ષેપ કે અભાવમાં જવું પ્રત્યક્ષ ગુરુ ગુણાતી મળ્યા હોય અને મૂંઝવણ વિક્ષેપ કે અભાવમાં જવું એ દેહ ભાવે વર્તુ અખંડ પ્રાપ્ત નો કેફ આખીએ. દેશ હજારો વર્ષથી આવ્યો, મૂંઝાતો આવ્યો, અકળાતો આવ્યો, સુખ શોધતો આવ્યો અને દુઃખના ભોગતા બન્યો. કારણ ભગવાન મળ્યા, ભગવાન મળ્યા પછી આત્મારૂપે કેમ વર્તવું એ શીખવાડ્યું અને સુખી કેમ થવું એટલે સુખ શાંતિ આનંદથી ભજીએ એવા સત્પુરુષો ભગવાને આપ્યા, શ્રીજી મહારાજ આપ્યા અને અત્યારે યોગી પરિવારના બધા સભ્યો કોઈ ને કોઈ એકાંતિકા થઈને જીવે છે. કોઈ 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 ને કોઈ ગુણાતીતતા ગુણાતી સ્વરૂપતા થઈને જીવે છે. પ્રમુખ સ્વામી હોય, મહાન સ્વામી હોય, ડોક્ટર સ્વામી હોય, ત્યાગવાલા સ્વામી હોય કે સાહેબ હોય, હરિ અક્ષર બિહારી હોય, હરિપ્રસાદ કાકાજી અને ભાઈ એ બધા આપણા ગુણાતી સમાજના સભ્યો છે. બા બહેનો, બા કે બહેન ના થઈને જીવે તો ગુણાતી ભાવમાં રહેતા થાય એટલે એના પ્રકાશ રૂપે સૌને વર્તવાનું વર મળે, પ્રાપ્તિનો કેફ રાખવાનું વર મળે અને એ સંકલ્પે એના સંકલ્પે આપણે ગુણાતી ભાવમાં રહેતા થવાના છીએ. મહાદેવ સેવા કરીને કરાવીને ગમે તે રીતે એ સંકલ્પ કરીને આપણને ગુણાતી ભાવમાં રહેતા કરશે એટલે મૂંઝાવવું નહીં, મૂંઝવણ વિક્ષેપ કે અભાવમાં જવું નહીં અને ગુરુના થઈને જીવવાનું સૌને બાર મળે કે જેથી કરીને નિરંતર બ્રહ્માનંદની મસ્તી આપણી ગુણાતી સમાધિ જાય નહીં એ વર્તન વાતો કરશે. તો એવું કરવા સૌને બાર મળે એ જ અંદરની પ્રાર્થનાના આશીર્વાદ.